છવિષ્ઠની મૂર્તિ છે, તમે જુઓ. હવે તમને લાગશે કે સાક્ષાત બાબા છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ધારી. તો ચાલો મળીએ આપણે, ત્યાં સુધી રસ્તાની મજા માણો. અમે અહીંયા છીએ શિવ સાંઈ મંદિર ધારી. બાબાનું મંદિર છે ને, આવી ગયા છે મયુરભાઈ. મયુરભાઈની રાહે હતા અમે. આ જે છે ધારી સાંઈ મંદિર છે, જે સખી મંડળ દ્વારા મારા મિત્રના મમ્મી એ લોકો જ ચલાવે છે. તો એનો મેઇન ગેટ ત્યાં છે, આ તમે જોઈ શકશો. અને આ છે એની એન્ટ્રી છે સાંઈ મંદિર ધારી. લગભગ પહેલું ઘણું મોટું મંદિર છે. મયુરભાઈના કહેવા પ્રમાણે અહીંયા આ લોકોએ ઘણી મહેનત કરી છે. પહેલાં અહીંયા એક ખાડો હતો અને સખી મંડળ દ્વારા અહીંયા કમ્પ્લીટ કરી અને અહીંયા જે સેવા મંડળ છે આ દ્વારકામાં છે, જ્યાં પહેલાં એમણે પ્રતિષ્ઠા કરી હતી. ને આખી જમીન તમે જોઈ શકો, બહુ સરસ અદ્ભુત. તો હું તમને લોકેશન અહીંયા તમને આપી દઈશ. ક્યારે પણ ધારી આવો તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો, ધારી મંદિર. ચલો આપણે દર્શન. તો અત્યારે આપણે ધારી સાંઈ મંદિરમાં છીએ. આપણે મયુરભાઈ જોડે થોડી માહિતી લઈએ કે મંદિરનું શું છે આખું. મયુરભાઈ જય સાંઈનાથ. જય સાંઈનાથ. અમે અહીંયા ધારીમાં એક સરસ મજાનું સાંઈબાબાનું મંદિર બનાવેલું છે. થોડાક દિવસ પહેલાં જ સાંઈબાબાની 3 દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને પંચકુંડી હવન હતો. સાંઈ સખી મંડળ એટલે કે ઓમ શિવ સાંઈ સેવા સત્સંગ મહિલા મંડળની બહેનો દ્વારા ખૂબ સરસ મજાનું બાબાનું મંદિર બનાવેલું છે. છેલ્લા 8 વર્ષથી આ બહેનો સખત અને સતત મહેનત કરતા હતા. એમાંથી એક બહેન તો એવા હતા કે જેણે 8 વર્ષથી આ ચપ્પલ નહીં પહેરવાની માનતા લીધી હતી કે જ્યારે બાબાનું મંદિર થશે ત્યારે જ હું ચપ્પલ પહેરીશ. અને 8 વર્ષ પછી એણે પોતે ચપ્પલ પહેર્યા છે. અને મહિલાઓ દ્વારા ખૂબ જ ગામમાંથી બાર ગામથી બધેથી ફાળો દાન એકત્ર કરી અને સરસ મજાનું સાંઈબાબાનું મંદિર બનાવ્યું છે. અમરેલી જિલ્લામાં ભવ્યથી ભવ્ય મંદિર છે સાંઈબાબાનું. આવું મંદિર અમરેલી જિલ્લામાં ક્યાંય નથી. અને બાબાની મૂર્તિના તમે દર્શન કરો તો તમે એકદમ શિરડીમાં હોય એવું તમને લાગે છે. તો આપણે બાબાની મૂર્તિના તમે થોડાક દર્શન કરીએ. જો આ જે મૂર્તિ છે ને, લગભગ મયુરભાઈના કહેવા પ્રમાણે 26 ટનની મૂર્તિ છે. તમે જુઓ, હવે તમને લાગશે કે સાક્ષાત બાબા છે. અને મૂર્તિ એટલી સરસ છે ને મંદિર, ખાસ તો એક એવું કે જે સખી મંડળની મહિલાઓ છે બરાબર, એ લોકોએ ઘણો પ્રયત્ન કરીને છેલ્લા 8 વર્ષની મહેનત દ્વારા કહેવાય ને કે 8 વર્ષની મહેનત ફળી ગઈ. હું તમને આજુબાજુનું લોકેશન બતાવીશ. પહેલાં અહીંયા ખાડો હતો, લોકો એનો જનરલ યુઝ કરતા હતા. પણ ખરેખર આ ભવ્ય મંદિર બન્યા પછી તમે જોઈ શકશો અહીંયા આગળ કેટલી ઊંચાઈ છે બરાબર છે. અને અહીંયા તમને આ જે દેખાય છે ત્યાં આગળ હજુ ગ્રીલીનું કામ બાકી છે, એ પણ દાતા દ્વારા કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકશો સામે દ્વારકામાં છે, સાથે સાથે એક શિક્ષક મિત્ર દ્વારા અહીં પાણીની પરબ બનાવવામાં આવી છે. અને ત્યાં બહાર તમને દેખાય છે મેઇન ગેટ છે. આપણે અહીંયા પૂજારીભાઈ છે, એમને આપણે પૂછીશું કે ટાઈમિંગ શું છે ને તમે કેવી રીતે અહીંયા મંદિરમાં સેવા આપો છો. સવારે 7 વાગે આરતીનો સમય છે અને સાંજે 6:30 વાગ્યાનો સમય છે. સરસ. તમને કેવું લાગે છે બાબાને અહીંયા લાવીને? અનન્ય આનંદની પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ મહિલા મંડળના બહેનો દ્વારા અહીંયા સત્સંગ કરવામાં આવતું, જે જગ્યાને હાલમાં દ્વારકામાં કરી દીધી છે. અહીંયા તમે જોઈ શકશો અખંડ ધૂણી, જે દરેક સાંઈ મંદિરમાં હોય છે દ્વારકામાં બરાબર છે. ઉદી કહેવાય ને બાબાની, ઉદી પ્રસાદી સ્વરૂપે. આસ્થાનો વિષય છે એટલે વધારે વાત ન કરતા જય બાબા. અને આખું મંદિરનું લોકેશન અહીં તમે આ જોઈ શકશો. જે શિવ સાંઈ મહિલા મંડળ છે, જે બહેનોએ ખરેખર મંદિર માટે મહેનત કરી છે એ દરેકના અહીંયા નામ છે. અને ખરેખર આ મંદિર બહેનો દ્વારા જ કે એમની શ્રદ્ધા કે શ્રદ્ધા દ્વારા જ આ મંદિર બનેલું છે. તમે અહીંયા જો એની ઊંચાઈ જોઈ શકશો કે અહીં કેટલો મોટો ખાડો હતો બરાબર છે. આ નીચે બીમ કોલમ પર તૈયાર કરીને આખું મંદિર બનાવ્યું છે. અને મયુરભાઈ જે પ્રમાણે કીધું કે અમરેલી જિલ્લામાં ભવ્યથી ભવ્ય મંદિર છે, આપણે આશા રાખીએ કે મેક્સિમમ લોકો, વધારેમાં વધારે લોકો આ મંદિરનો લાભ લે અને બાબાના અહીંયા દર્શન કરે. દર ગુરુવારે અહીંયા ખીચડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે, જે બાબાને ખૂબ પ્રિય હતી કે બાબાના કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો ખીચડીનો પ્રસાદ મળે છે.
તો તમને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ ધારીથી નીકળો, રોડ ઉપર જ છે, હું લાઈવ લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ, તો અવશ્ય અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો. જય બાબા.